जय सच्चिदानंद। जय सच्चिदानंद बोलो। हाँ नरेंद्र भाई बोलो। हाँ बोलो नरेंद्र भाई। हवे मने थोड़ो एवो प्रश्न थयो के ज्ञान लीधा पछी यथार्थ पुरुषार्थ कोने कहेवाय? बराबर छे। कारण के आ लॉकडाउन मां सत्संग सांभळीए छे, तो सारू रहे छे, गमे छे बधुं ज। बराबर। पछी थोड़ा बे त्रण दिवस थी आम एवुं छे के हवे शुं करूं शुं करूं। बराबर छे। एटले एवो प्रश्न थाय छे, एटले कीर्तन भक्ति करू छू, निश्चयवर चरण विधि बधी थाय छे, श्री मंत्र थाय, 24 कलाक मां बाकी ना समय मां शुं करवू? बराबर। ए बे त्रण दिवस थी मूंझवण हती। बराबर छे। કે શું કરવું એમ? તો કે એક્ચ્યુઅલી કશું કરવાનો ભાગ નથી, તમને જે દ્રષ્ટિ આપી છે એનો ઉપયોગ કરવાનો છે. એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ એઝ એ નરેન્દ્રભાઈ ની દ્રષ્ટિથી દેખાય છે. બરોબર, સાચું ને? એને હવે એ નરેન્દ્રભાઈ ની દ્રષ્ટિથી એ રિલેટિવ પોઈન્ટ થયો તમારે, અને ત્યાં પછી શુદ્ધાત્માની દ્રષ્ટિથી પણ એ વ્યવહારને જોવાનો છે કે નથી જોવાનો? બરોબર છે, જોવાનો છે. વાંચું ને, શુદ્ધાત્માની દ્રષ્ટિથી બી જોવાનો છે ને નરેન્દ્રભાઈની દ્રષ્ટિથી જોવા છે. પણ સામાન્ય રીતે આપણે આ તમારે નરેન્દ્રભાઈની દ્રષ્ટિ વપરાય છે. નરેન્દ્રભાઈની દ્રષ્ટિમાં હું કરું છું તે કરે છે ને તેવો કરે છે એવું જ આવશે. આ સારું છે, આ સારું નથી, આમ બરાબર છે, આ બરાબર નથી, આ બરાબર ના થયું, આમ થયું, તેમ થયું, ફલાણું થયું. વાત સમજાય કે ના સમજાય? આવું હોય તો સારું. હા બરોબર છે, બરોબર. આ વરસાદ આવ્યો એટલે હવે આ વરસાદ એટલે આ પ્રોબ્લેમ થશે. ગરમી હોય તો આ પ્રોબ્લેમ થશે, ઠંડી હોય તો આ પ્રોબ્લેમ થશે, જેવું આપણું અંદર કેવું ચાલે છે બધી વસ્તુ. હા બરોબર. ઘણું બધી વસ્તુ તમારે અંદર ફૂટે કે ના ફૂટે? તમારે અંદર ફૂટે? હા ચોક્કસ ફૂટે. હવે અંદર ફૂટે, તે અંદર ફૂટે એટલે એ બાય ડિફોલ્ટ ભળેલો હોય. હા તો એને એ ભળેલો છે તો એને જુદો કઈ રીતે કરવાનો રહે તમારે? નરેન્દ્રભાઈ ના થાય છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરોબર, એ ખાલી સમજણ જ રાખવાની, એટલી સમજણ છે ને ત્યાં ઉપયોગ મૂકવો પડે તમારે અમુક રીતે થાય ને. હા સામાન્ય રીતે બધા અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જામાં અને બ્લડમાં તમારે ભળવાનો જ ભાગ હશે. બરોબર. પણ ત્યાં આગળ એ ભળે છે તો કાચા નથી પડી જતા. બરોબર. ત્યાં એટલું જ છે કે પેલા જે મને થતું હતું એની જગ્યાએ નરેન્દ્રભાઈ ને થાય છે. મન વચન ગાયના સારા ખોટા વ્યવહાર થાય તો બંધ નથી કરવાના, એ નરેન્દ્રભાઈ ના સારા ખોટા વ્યવહારો છે મન વચન ગાયના, અને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. વિધિ પણ બોલી શકાય? બરોબર. વિધિ સ્પેશિયલ આવો શબ્દ, એટલે વિધિ એટલે આવો શબ્દ બોલાય, વાક્ય રચના બોલાવી. હા હા. મન વચન કાયા છે સારામાં અને ખોટામાં જાય છે, તે મન વચન કાયનો જે આ જે છે એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. બરોબર. કઈ બી હોય તો ભેદાંકન કે ભાઈ આ તમારે નરેન્દ્રભાઈ ને થાય છે. બરોબર છે. આ ધારો કે ધોળકિયા સાહેબે દાદા ભૂગર ને રોજ નિશી પૂછી. પેલા તો દાદા એ રોજ નિશી વિશે ની માહિતી ના આપી, તેમ છતાં એમને ફોર્સ કર્યો એટલે એમને ડિટેલ બધી આપી. એમને સવારે 6:30 વાગે ઉઠે તો રાત્રે 10:30-11 વાગે સુધી તમારે બધું ચાલે, તમારે બરોબર એ આખી બધી ડિટેલ આપી. એટલે એમને એવી રીતે દાખલો કર્યો કે દાદા તમારે 75 વર્ષની ઉંમરે પણ 18 કલાક સુધી કામ કરે છે, કશું જ નથી કરતા તમારે. ધોળકિયા સાહેબે આવું મૂલ્યાંકન કર્યું, કારણ કે એમના ચારિત્રમાં કરતા પણ ભોગતા પણ છે એટલે એ રીતે મૂલ્યાંકન કર્યું. પણ જેવું એમને કીધું કે આવી રીતે 18 કલાક 75 વર્ષની ઉંમરે પણ આવી રીતે 18 કલાક તમારા પ્રવૃત્તિમાં કામમાં રહે છે અને તેમ છતાં ફ્રેશ છે, પણ એ સારી વસ્તુ કીધી. પણ દાદા ધીમે રહીને વાક્યમાં શું કર્યું? અમે આમાં હોઈએ નહીં. ઓરિજિનલ દાદા ભગવાન નું દર્શન થયું. તમારે પણ અહિયાં છે કે ભાઈ હું આમાં નથી, એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, બંધ નથી કરવાનું.
કારણ કે એ કર્મ ફળ થઈ ગયું, પ્રારબ્ધ થઈ ગયું, એટલે ફેરફાર ના થાય. બરોબર છે, સાચું ને? એને અને બધે ઠેકાણે હું નરેન્દ્રભાઈ છું એવી બિલીફ થી બનેલું છે, એટલે રાઈટ રોંગ હોય જ. બરોબર છે, એટલે હું નરેન્દ્રભાઈ છું એટલે અજ્ઞાન પ્રત્યે પ્રેમ થયો. બરોબર છે, એટલે આત્મા માટે એને દ્વેષ થાય તમારે. સાચું ને? એને એટલે રાઈટ રોંગ થશે, સાચું ખોટું થશે, આ બરાબર છે, આ બરાબર નથી, આ હું કઉ છું તેમ છતાં સાંભળતા કેમ નથી, આ મને કોઈ સમજતું જ નથી, બધા પોતપોતાની રીતે ચાલે છે, મને બધા સમજે છે ખરા, બધા મને જ ફોલો થાય છે, આવું બધું જ આવશે તમારે. કારણ કે પુણ્ય હોય ત્યારે બધા તમને સમજે ને ફોલો થાય, અને પાપ હોય ત્યારે તમને કોઈ સમજે નહીં, ફોલો ના થાય. ફોલો ના થાય, પણ આ પુણ્યાચાર પાપાચાર થી મુક્ત એવો શુદ્ધાત્મા, શૂટ એવો કુટ એવો થી મુક્ત એવો શુદ્ધાત્મા. બરોબર, આવી રીતે આખું જુદું પાડવાનું, જે આપણે રૂટીન નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરીએ છીએ, પણ આવું તમારે આખું 24 કલાક ની અંદર આવું કઈ ને કઈ બધી વસ્તુ આયા કરવાનું. બરોબર, કોઈ વાત સાંભળો તો એનાથી તમને અંદર થાય છે તે જોવાનું, તમારે બીક લાગે છે તે જોવાનું, બીક નથી લાગતી તો જોવાનું. બીક કોને લાગે છે? કે નરેન્દ્રભાઈ ને બીક નથી લાગતું તો કોને? તો કે નરેન્દ્રભાઈ ને. મને, હું આ બે વસ્તુથી જુદો છે, કારણ કે હું અવસ્થા નથી, હું તત્વ છું. બરોબર છે, એટલે હું તો દર્પણ જેવો શુદ્ધ છું. બીક નો ભાગ દર્પણ ને ના હોય, અને ભય નો પણ દર્પણ નો ભાગ ના હોય, હું દર્પણ જેવો શુદ્ધ. આવી રીતે આવું ભેદાંકન કરવાનું, એટલે તમારે 100% પ્રવૃત્તિ રહેશે, એટલે પછી તમને આ બધા આ પ્રશ્ન નહીં થાય. એટલે ફોન કરીને પ્રશ્ન કરવાનું, વાત કરવાનું નહીં થાય. બરોબર, સમય સમયે ભેદાંકન કર્યા કરવાનું. હા, ભેદાંકન કર્યા કરવાનું. બરોબર છે, એવું હોય કે આપણે અમુક કરી આપણા આપણા રૂમમાં બેસીએ, કે આપણી હોય કે ડિસ્ટર્બન્સ ના આવે તમારે. હા, ડિસ્ટર્બન્સ ના આવે એટલે આપણે પછી આપણે બોલીએ તમારે. બરોબર છે, અત્યારે તો ડિસ્ટર્બન્સ છે જ નહીં, હું ગીતા અને નિહાલ ત્રણ જ છીએ. જયમેશભાઈ ની પ્રકૃતિ કેવી છે કે કોઈ બી હાજરી હોય ને તો એટલી તમારે ફ્લુઅન્ટલી વિધિ ના થાય, છે જ એને પેલું એ રહે તમારે. જયમેશભાઈ ની પ્રકૃતિ ની વાત કરું છું, એવી તો દરેક સ્થિતિ હોય, કોઈને બધું હોય તો થઈ શકે તમારે. બરોબર છે, બરોબર છે, કરેક્ટ કરેક્ટ. એટલે એવું હોય, અને કોકના બધા હોય તો થાય, કોઈ એને વાંધો ના આવે તમારે. એટલે અંદર એવું થાય કે આ લોકડાઉન છે અને 15 ઓગસ્ટ સુધી સ્કૂલમાં જવાનું નથી, તો એમ કે હજુ 2 મહિના છે, તો એવો કઈ પુરુષાર્થ કરીએ કે જેથી આપણી જાગૃતિ વધે. એમ કે જે અક્રમ વિજ્ઞાન પુરુષાર્થ છે ને, ક્રિયા નથી, ક્રિયા નથી. તમારી સામે જે અવસ્થાઓ આવે છે, પર્યાયો આવે છે, પર્યાયોમાં ક્યાં ને ક્યાં તમારું એકાકારપણું હોય. બરોબર, બાય ડિફોલ્ટ હોય છે, કારણ કે સ્પષ્ટ જ છે કે હું નરેન્દ્રભાઈ છું. બરોબર છે, પણ હું નરેન્દ્રભાઈ છું એ દર્શનમાં હતો, પણ એ દર્શન ઉડ્યો, એટલે બાય રિલેટિવ પણ નરેન્દ્રભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધાત્મા છું. એટલે હવે ચારિત્ર મોહ રહ્યો તમારે, ચારિત્ર મોહ રહ્યો, એટલે ચારિત્ર મોહને આપણે તમારે જોવા જાણવાનો રહ્યો તમારે. એને સુધારવાનો ના રહ્યો. બરોબર, ખરાબ હોય તો સુધારવાનો, સારું હોય તો એને પોષણ આપવાનો, એવો ના રહે તમારે. એને જોવા જાણવાનું. હવે જોવા જાણો એટલે એની અંદર હોય કે ધારો કે આ વિચાર આવતો કોણ આવ્યો, કે નરેન્દ્રભાઈ. તું તમે તમને શુદ્ધાત્મા નો વિચાર આવતો કે ના આવે, આ વિચાર નો ભાગ મારો નથી, આવી રીતે આ જોવા જાણવાનો ભાગ છે. બરોબર છે, તમારે જે જેની જોડે ગીતાબેન જોડે કે નેહલ જોડે કે કોઈની જોડે વાત થતી હોય, એ રીતે તમને એ વાતોમાં તમે કેટલું તમારે ઇન્વોલ્વ પણ છે, કેટલું એ છે, બધી વસ્તુ છે. ઇન્વોલ્વ પણ એટલે કે તમે વાતો કરો તો કોઈને કોઈ પણ રીતે એક પ્રકારની ઓપિનિયન સાથેનું હોય. બરોબર છે, અભિપ્રાય હોય, ગ્રહાયેલા, પણ આ બધો મરેલો ભાગ છે, ચેતન ભાગ નથી. ના સમજાય, આપણે કોઈને કહીએ ને કે આમ કરો તો એ હુકમવાળી લેંગ્વેજ છે. બરોબર, પ્લીઝ કે રિક્વેસ્ટ વાળી લેંગ્વેજ ના હોય.
બરોબર છે અને હા હા એવું થાય છે હા આદેશ હોય હા એટલે એવું થાય છે એટલે નિહાલ તો 3 મહિનાથી લોકડાઉનમાં ઘરે છે ને કંઈ અભ્યાસ કરતો નથી એટલે હમણાં બે ચાર દિવસે ને થોડું ટકોર કર્યા કરવાનું થાય કે ભાઈ ભણ કંઈક કર આમ કર ટકોર કરાય આપણાથી પણ આપણે એની અંદર ઇન્વોલ્વ નથી થવાનું સામાન્ય રીતે આપણે બધી વસ્તુ ટકોર ને બધો વ્યવહાર તો જે બધો થતો હોય કે થઈ રહ્યો છે બધી વસ્તુ કરતા નથી અને ના કરો કે કરે એવું ના પણ સામે સામે આ વસ્તુ સમજવી પડશે એ તમને આ બધું કરવાનું છે તો કોઈ પારિણામિક રીતે વિઝન આવ્યું છે ને ભવિષ્યનું કઈ એ થાય બીજું થાય ત્રીજું થાય એના આધારે જ હોય કે બીજું હોય તમારે એના આધારે જ હોય તમારે વાસ્તુ થાય બરોબર એવી રીતે કઈ બી એ નહીં કરે તો આગળ જતા એ થઈ જશે તો કઈ ને કઈક એનો બધો ઉપયોગ ને બધું ગોઠવાય તો સારું રહે એટલે કઈ એની અન્ડરસ્ટેન્ડિંગ બરાબર કરાવી છે એ બી હોય વાત ને અમુક કરી આપણને લાગે કે એનો વ્યવહાર બરાબર નથી લાગતો આવું હોય તો આવું કરી લેવું જોઈએ આવું હોય તો આવું કરી દેવું જોઈએ કારણ કે અત્યારે છે તો એને આ બધી વસ્તુ સમજી લેવી પડે અક્રમ વિજ્ઞાન કારણ કે બહુ ડિસ્ટર્બન્સ નહીં આવે પછી જેવો વ્યવહાર ચાલુ થશે એટલે જે રીતે અત્યારે તમને સંજોગ મળે છે નહીં મળે એટલે બધું ડિસ્ટર્બન્સ બહુ આવે ડિસ્ટર્બન્સ અત્યારે ચારેય બાજુથી અક્રમ વિજ્ઞાન ના સિદ્ધાંતો પ્રિન્સિપલો હશે ને એ બધું બરાબર સમજી લેવાનો ભાગ હોય બરોબર છે એટલે એ ધારો કે નિહાલ ના ભાગમાં સમજવાનું હોય તો એ પોતે જાતે કેવી રીતે સમજી શકે તો કે નિહાલ નો ભાગ આપણે કે નિહાલ ના ભાગમાં તમારો ને એમનો ભાગ પ્રારંભ નો છે પુરુષાર્થ નો ભાગ નથી એટલે પૂર્વ નો હિસાબ લઈને આ છે એવી રીતે છે એટલે આપડે ધારો કે બોલવાનું તો બોલાઈ જશે તમે બોલતા નથી એ તો ભ્રાંતિ થી લાગે હું બોલું છું હવે એની અંદર તમારે તમને પ્લીઝ કરીને હોય તમારે કોઈ પણ વ્યવહારો આવે તો એ વ્યવહારોમાં કે ને કે અમુક રીતે બધી વસ્તુ હોય તો તમારો આખો એક દાખલો ગણાઈ જવો જોઈએ બરોબર સમજાય કે ના સમજાય અમારે આ બધા જોડે હોય તો બધાની જોડે હોય તો ઘણા બધા વ્યવહારો માં દરેક નો અલગ અલગ પ્રકારનો વ્યવહાર બને તમારો બરોબર સમજાય કે ના સમજાય તો કઈ એક બી આ જરા જોઈ લેજો જોતા નહી તમારે કારણ કે એની ઇફેક્ટ આવીને ઉભી રહેશે હવે તેમ છતાં કોઈ જોવે ને કોઈ ના જોવે તો પછી એની એને પેલું ના કરીએ તમારે બરોબર દરેક નો માલ જુદો જુદો છે દરેક ના દ્રવ્ય ક્ષેત્રકાર ભાવ જુદા જુદા છે જુદા છે બરોબર એટલે એમાં આપણે લાંબો ડકો ડકલ ના થઈ શકે નિમિત્ત નૈમિતિક ઋણ અનુબંધ છે એટલો થાય તમારે એટલે સામાન્ય ભાવે થાય તમારે બરોબર છે પ્લીઝ પ્લીઝ લેંગ્વેજ જોઈએ તમારે બરોબર રિક્વેસ્ટ વાળી રિક્વેસ્ટ વાળી ભાઈ હુકમ વાળી ના હોય બરોબર છે એ રીતે પછી તમારે પેલું એ ના રહે સમજાય કે ના બરોબર એક વાર તમે કહ્યું લીલ પાર્ક આવે ને કે ભાઈ ઘરમાં પ્રેમ સ્વરૂપ દાદા ભગવાન તો કે શું કે પ્રેમ સ્વરૂપ જ રહ્યા હતા બરાબર એમ કે તમે પણ પ્રેમ સ્વરૂપ રહો એમ ઘરમાં પણ એ પ્રેમ સ્વરૂપ નહીં રહેવા પાછળનું શું રીઝન એ ખ્યાલ નથી પ્રેમ સ્વરૂપ કેમ નથી રહેવાતું કે હું નરેન્દ્રભાઈ છું એટલું બધું ગાઢ ઉઘાડ થયેલું છે પછી હું જે માનું છું હું જે વિચારું છું જે બોલું છું એ જ કરે છે હું નેહલ નો ફાધર છું હું ગીતાબેન નો હસબન્ડ છું બધા મારું સાંભળવું જોઈએ મારું સમજવું જોઈએ વાત સમજાય કે ના સમજાય આ બધી માન્યતાઓ બધી એટલી બધી ગાઢ અવગાઢ છે એ માન્યતાઓમાં બનાવ કે ભાઈ તમે કોઈના ફાધર છો કે કોઈના હસબન્ડ છો પણ બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છો કે બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી છો રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તો આ રીતે વાત કરો તો પછી તમારું એક ફાધર પણ છે કે હસબન્ડ પણ ના ઉભું થાય એટલે આવી રીતે સ્વાધ્યાય સત્સંગ છે બરોબર છે એટલે હવે આજે તમે સમજાવ્યું ને ખ્યાલ આવી ગયો પણ એ દરેક સંજોગોમાં હવે આ કોન્સ્ટન્ટ રહે તો એના માટે કોઈ અલગ પુરુષાર્થ હોય છે કે આજે કોન્સ્ટન્ટ રહેવો કોન્સ્ટન્ટ રહે એટલે કોન્સ્ટન્ટ રહે એટલે એને સમજવું પડશે નરેન્દ્રભાઈ
એક વાર તમારું તમારું દર્શન ક્લિયર થઈ ગયું, તમારી સમજણ ક્લિયર થઈ ગઈ, એટલે કોન્સ્ટન્ટ થઈ ગયું. ને એને દર્શન નું મહત્વ મોટું છે, જ્ઞાન નું મહત્વ વધારે નથી. દર્શન એ કોસ્ટ છે, અને જ્ઞાન એ ઇફેક્ટ છે. બરોબર છે. એટલે નિરંતર એટલે વર્તનમાં લાવવા માટે પ્રયત્ન નહીં કરવો. તમારી સામે જે સંયોગ આવે છે એ સમ્યક થઈ જવો જોઈએ. એ સંજોગમાં તમારી સમજણ કરેક્ટ થઈ જવી જોઈએ, રાઈટ બિલીફ થઈ જવી જોઈએ, રોંગ ના થવી જોઈએ. બરોબર છે. રાઈટ બિલીફ થઈ જવી જોઈએ, રાઈટ બિલીફ થઈ જવી જોઈએ તમારે. ચલો તમે એના કોઈના ફાધર છો કે કોઈના હસબન્ડ છો, પણ રિલેટિવ પોઈન્ટ થી કે રિયલ પોઈન્ટ થી? બરોબર, રિલેટિવ પોઈન્ટ થી. આ તો કેના સમજાય, રિલેટિવ પોઈન્ટ થી. બરોબર. હવે આ તમે કર્યું તો આ તમારું દર્શન ચોખ્ખું થઈ ગયું, માટે તમારું કન્ટિન્યુઅસ થઈ ગયું. કારણ કે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ છે, એટલે એની અંદર આખું જ્ઞાન વ્યવહાર આવી જાય છે, પ્રેક્ટિકલ આવી જાય. અલગ કશું પ્રેક્ટિકલ નથી કરવાનું, કારણ કે માલ બધો વિચિત્ર લઈ રહ્યા છે. આવું સમજ્યા પછી પણ વિચિત્ર વર્તે. બરોબર છે. આનંદ ભાઈ વાત સમજાય કે ના સમજાય? બરોબર સમજાય, સમજાય. એટલે કેવું છે કે જયારે કોઈ ખરાબ વ્યક્તિ હોય ને, ત્યારે તમે એને સારો જુઓ. બરોબર. અને જયારે સારો હોય ને, ત્યારે તમે એને ખરાબ જુઓ. આખી એન્ટ્રી ઊંધી થઈ ગઈ છે, 180 ડિગ્રી આખું એ થઈ ગયું. એટલે એ ખ્યાલ ના આવ્યો, ખરાબ ને સારો અને સારા ને ખરાબ. આ હું નરેન્દ્ર ભી છું. એ અંતર્મુખ દ્રષ્ટિ થઈ કે બહિર્મુખ દ્રષ્ટિ થઈ? એ બહિર્મુખ થઈ. બહિર્મુખ થઈ એટલે શું થયું? તમારે બહારનું જોશો કે બીજું જોશો? તમારે બહારનું જ જોઈશું. તો બહારના હિસાબે તમારે કોઈનું મેજરમેન્ટ કરવાનું છે કે અંદરના હિસાબે કરવાનું છે? અંદરના હિસાબે. પણ તમે બહારના હિસાબે કરો છો, એટલે શું થયું? હા, બરોબર. એટલે સારો હશે ત્યારે એને ખોટો કહેશો, ખોટો કહેશો, અને ખોટો હશે ત્યારે એને સારો કહેશો તમે. હા, બરોબર. સમજાઈ ગયું, સમજાઈ ગયું. કરેક્ટ, એક્ઝેક્ટ. વાત સમજાય કે ના સમજાય? ના, ચોક્કસ. બરોબર છે. આ તો મારી 10-12 વર્ષની ઉંમરની વાત કરું છું. 12 વર્ષ, 15 વર્ષ કે 14 વર્ષની એક્ઝેક્ટ નથી, પણ એ છે કે વ્યવહારમાં કઈ ને કઈ વ્યવહારમાં બધું તમારે ખેંચતાણ ને બધું થાય કે ના થાય? થાય. એક વ્યવહાર હોય અને એમાં ફાધર હોય, મધર હોય, ભાઈ હોય, બેન હોય, બધા કરવાનું હોય બધી વસ્તુ. તો કોઈ આ બાજુ ખેંચે, કોઈ આ બાજુ ખેંચે, કોઈ આમ ખેંચે, કોઈ આમ છે. એમાં કોઈ વડીલ હોય એટલે પકડે કે ના પકડે વાત ને બધી વસ્તુ? હા, બરોબર, પકડે. હવે એના આધારે પછી દરેકે પોતપોતાની રીતે બોલે કે ના બોલે? તમારે બોલે. તો એના આધારે કોઈને ખોટું લાગે, કોઈને અસર થાય કે આ બધી વસ્તુ થાય કે ના થાય તમારે? ચોક્કસ. હા, સમજાય કે ના સમજાય? તો આવા બધા ઘરે વ્યવહારો બધા થાય તમારે. બરોબર. તો પછી એવા સંજોગ બને ત્યારે જે રીતે હોય બધું કહી દઈએ. આપણા મા બાપ હોય કે આપણાથી મોટા હોય કે બધાને કહી દઈએ. બરોબર. પણ પછી મારી પ્રકૃતિ કેવી લઈને આવ્યો તો કે આવું કહી દઈએ કે વિચિત્ર વ્યવહાર હોય, પણ પછી એ વ્યવહાર પૂરો થઈ જાય પછી બીજી મિનિટે એની જોડે હું આરામથી બેસી શકું, એ જ વ્યક્તિ જોડે. બરોબર છે. એની જોડે ચા પીવી હોય, જમવું હોય, એની જોડે સુઈ જાય તો એની જોડે હું આરામથી સુઈ શકું. 10-12 વર્ષની ઉંમર આ વસ્તુ હતી. હા, એ ફેરી હું બોલતો હતો કે આ વ્યવહાર જુદો છે અને આ વ્યવહાર જુદો છે. બરોબર છે. બરોબર છે, કરેક્ટ. હા, સમજાય ને? પછી કોઈ પણ પ્રકારનું એલિગેશન આપે ને ત્યારે કહું, કારણ કે એ જયારે આપે ને ત્યારે આપણે એ પડે એવા ના હોય, ભૂલવારા ના હોય. બરોબર. વાત સમજાય કે ના સમજાય? બરોબર. ત્યારે કહું કે આપણા બધાનો વ્યવહાર કેવો છે કે જયારે ભૂલવારો ના હોય ત્યારે એને આપણે ભૂલવારો જોઈએ છે, અને ખરેખર ભૂલવારો હોય ત્યારે આપણે એને સારામાં સારો જોઈએ છે. બરોબર છે. આ ઘેર ઘેર આવું છે અને એના જ આ બધા પ્રોબ્લેમ છે નરેન્દ્ર. બરોબર છે. આ સમજાય કે ના સમજાય? આ મારા ઘેર નથી, ઘેર ઘેર આવું છે.
બરોબર છે, વાત સમજાય કે ના સમજાય? એટલે અત્યારે અત્યારે એવું ગૂંચવી નાખ્યું છે, એવું ગૂંચવી નાખ્યું છે, ઘોડાઘાટ પડી ગઈ છે. કઈ બી એવો વ્યવહાર બન્યો અને જેનાથી સહેજ આપણે અલગ પડવાનું થયું, પછી એવો વ્યવહાર બને કે જેનાથી એમ લાગે કે અમે શું કર્યું, તો એ પ્રાયશ્ચિત કે પસ્તાવો કરે, તો એનું નેગેટિવ જોઈએ. અને પ્રાયશ્ચિત પસ્તાવો ના કરે તો કે જો આટલું થયું, પણ જો પસ્તાવો કરે છે તમારે, બે નેગેટિવ જોઈએ તમારે. ઓ બરોબર છે. અત્યારે આવું અંદર આપણા બધા માલ આવા બધા છે. હું જૈમિષ છું બરોબર, કે પ્રકૃતિ બની અને પ્રકૃતિ એ કોમન થઈ ગઈ પછી બધા માટે, એટલે કોઈ ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિને અંગુલી નિર્દેશ કરીને વાત નથી થતી, આ પ્રકૃતિ આવી થઈ ગઈ છે. બરોબર છે, બરોબર. માફી માગે તો એ પ્રોબ્લેમ, અને માફી ના માગે તો એ પ્રોબ્લેમ. બરોબર છે. એટલે શું કરવાનું રહ્યું? એટલા માટે વિતરાગો એ કીધું કે આ ખાલી જોવા જાણવાનું, એટલે પદ્માસન કે તું તારા સ્વરૂપમાં આવી જા. પર ધર્મ વયાવહ મામેકમ શરણમ વ્રજ, ઇન્દ્રિયોના ધર્મ ને તું તારો ધર્મ ના માનતો અને માણીસ તો તને ભય ઉભો કરશે અને પછી આવું ખૂંચવાડો કરી નાખ. બરોબર છે, કરેક્ટ. હવે મારા શરણે આવી જાય એટલે આત્મામાં આવી જાય, પણ લોકો કહે કે ભાઈ કૃષ્ણ ભગવાન વૈષ્ણવ ધર્મ ની સ્થાપના કરી, એટલે વૈષ્ણવ ધર્મ એ સ્વધર્મ થયો, બાકીના બધા પર ધર્મ થયો. ના, ઇન્દ્રિયોના ધર્મ ને તું તારો ધર્મ ના માનતો. બરોબર છે. તો જેવું બોલે કે હું નરેન્દ્રભાઈ છું, મારું નામ નરેન્દ્રભાઈ, હું નરેન્દ્ર, એટલે આ તમારી પ્રકૃતિ થઈ ગઈ. બરોબર, હતું ને એને. બરોબર છે. એટલે ઇન્દ્રિયોના ધર્મ ને પોતાનો ધર્મ માન્યો, એટલે પછી ભય ઉભો થયો. ભય ઉભો થાય છે. હવે આપણે હવે એના જોનારા જાણનારા થયા તમારે, એટલે આત્મા આવી ગયા, એટલે તમે નિર્ભય નિસંગ થઈ ગયા, નિરાકુર થઈ ગયા. બરોબર છે, આત્મ ને એને. બરોબર છે, બરોબર. આજે આપણે કઈ કે આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. આહાર કોણ કરે છે? નરેન્દ્ર કરે છે. અને શુદ્ધાત્મા આહાર કરે ખરો? ના કરે, ના કરે. આત્મ ને એને. બરોબર. તો પછી નિહારી કોણ છે? નિહારી શુદ્ધાત્મા પોતે છે. તો કે નિહારી છે નરેન્દ્રભાઈ છે. નિહારી એટલે આહાર કર્યો, એટલે પછી હવે સંદાસ જશે તમારે. હા હા હા, આને. હા હા હા, એટલે એ આહારી છે, નિહારી છે તમારે. એ જ નિહારી છે. હતું ને એને. આપણે બે થી જુદા એવા શુદ્ધાત્મા આવી આખા નવા તમને સૂત્રાત્મક રીતે બધા શબ્દો આવશે તમારે. હા હા હા, કે ના સમજાય? બરોબર છે, બરોબર. એવી રીતે સુનારો સુઈ જાય છે ને હું એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, જાગનારો જાગે છે ને એનાથી જુદો એવો શુદ્ધાત્મા છું. હું સુનારો જાગનારો નથી, હું તો કેવળ જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપી છું. બરોબર, કે ના સમજાય? બરોબર. એટલે આ રીતે આખું તમારી સમજણ બરાબર કરવાની છે. નરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? પ્રકૃતિ કેવી છે? કોઈ પણ માણસ કઈ ભૂલ કરે છે કે થઈ જાય છે? ભૂલ થઈ જાય છે. હવે ભૂલ થઈ જાય એટલે એને એ સમય કે પછી પ્રાયશ્ચિત કરવાનું થાય કે ના થાય? ચોક્કસ થાય. હવે પ્રાયશ્ચિત થાય તો આપણે એને માફી આપીએ છીએ કે આપણે એમાં જ કઈ તૃતીયમ દાખલો ગણીએ છીએ? માફી આપી દઈએ છીએ. કે કશું નથી આપતા. આ સમજાય કે ના સમજાય? જો હું નરેન્દ્રભાઈ છું, એવી પ્રકૃતિ છું, એ પ્રકૃતિ સ્વરૂપ છું, તો માફી નથી આપતા અને ઉત્તમ મૂલ્યાંકન કરીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? બરોબર. નો ડાઉટ, આપણે અમુક ડેવલપમેન્ટ છે. બરોબર. એટલે બની શકે કે અમુક સંજોગોમાં આપણે માફી આપી શકીએ, પણ અમુક પ્રકારનો દોષ હોય ને એમાં આપવું બહુ અઘરું પડી જાય. શું કહો છો? ના, બરોબર છે. બને આવું, તમે જે કહે તૃતીયમ, તો એવું બને છે જનરલ, તો કે મારી ભૂલ હતી, સોરી હતી, તો પછી એ પાછું વધારે ચાલે લાંબુ. મને એવું આવું એટલે બધી વસ્તુ થાય. એટલે આ અત્યારે પ્રકૃતિ આવી વિચિત્ર થઈ ગઈ છે અને એવો માલ લઈને આવ્યા છે, એટલે બાવાના બે બગાડે છે, આલોક પરલોક બે બગાડે છે. જ્ઞાની મળવા છતાંય, તીર્થંકર મળવા છતાંય આ આલોક પરલોક આવી રીતે બગાડ્યો છે. 24 તીર્થંકર ના ટાઈમ માં હતા, પણ આ જ વસ્તુ કરી છે, હજી એ કન્ટિન્યુટી ચાલુ જ છે.
બરોબર છે તો કે ભૂલ એ પોતે કરતો નથી થઈ જાય છે એની કઈ બિલીફ છે એના આધારે થઈ જાય છે સામાન્ય તો એવું જ હોય ને કે હું ફલાણા નો હસબન્ડ છું ફલાણા નો ફાધર છું ફલાણા નો સસરો છું એવું જ તો કે એ બિલીફ જ તમને ભૂલ કરાવે છે એ બિલીફ જ ભૂલ કરાવે છે એટલે ભૂલ કરતા નથી થઈ જાય છે પણ એ અમુક સમય પછી તમને થાય કે આ મેં શું કર્યું બરોબર અને ઘણી વાર તરત એ થઈ જાય બરોબર તો તમે માફી માંગો તો સામેલી વ્યક્તિ તરત જ કહેશે માફી માંગો જા તો આવું કરો જેના હાથે પણ મને કેવું કાળજે લાગી ગયું એમ કે બાવાના બે પ્રકારે સમજાય કે ના સમજાય એટલે કીધું કે સમાવીરસ્ય ભૂષણમ સમાવીર નું આભૂષણ છે તમારે બરોબર છે આ સમજાય ને અને ક્ષમા આપવી ના પડે એ તમારે અપાઈ જવી જોઈએ કારણ કે આખું જગત નિયમિત નિયમિત આખું ચાલે છે કોઈ સ્વતંત્ર કરતા નથી જસ્ટ હેપનિંગ જગત છે બરોબર છે હેપનિંગ જગતમાં કોઈ કરતા નથી અને કરતા ના તો પછી ભોગતા ના હોય બરોબર પણ સામાન્ય રીતે આ જગત તમને કરતા તરીકે લાગે છે મેં કર્યું વાત સમજ એટલે કે હું કરું છું તે કરે છે અને તેવો કરે છે બરોબર છે હા એવું જ છે તો પછી આ બધો પ્રકૃતિ બન્યું ને એનાથી ગૂંચવાડો થાય એટલે પછી આ બાવાના બે ભગાડે હવે ભૂલ એને સહેજા સે થઈ જાય છે કરતો નથી પણ આપણને લાગે કે ભૂલ કરી એને બરોબર હવે પેલું અમુક વ્યવહારમાં તીર્થંકરો કે જ્ઞાનીઓ બોલ્યા હોય કે આ અક્ષમ્ય દોષ કહેવાય આમ કહેવાય ફલાણું કહેવાય ઢીકણું કહેવાય બરોબર એટલે એ એવી રીતે લઈને મૂકીએ એટલે પછી પ્રોબ્લેમ થાય ઓહો આ સમજાય કે ના સમજાય ધારો કે હિંસા છે અક્ષમ્ય દોષ કહેવાય બરોબર પરિગ્રહ છે અક્ષમ્ય દોષ કહેવાય એવી રીતે ચોરી કરવી જુઠ્ઠું બોલવું વિશેષ સંબંધી દોષો કરવા એ બધા અક્ષમ્ય દોષ કહેવાય મહાવ્રતમાં આવે બરોબર આ સમજાય કે ના સમજાય હવે મહાવ્રતમાં છે ને ભગવાને કીધું છે આગમમાં બરોબર હવે મારાથી વિશેષ સંબંધી દોષ થઈ ગયો તો હું કોઈને કહું તો શું થશે એ મને માફી આપશે કે ઓર ગૂંચવી નાખશે ઓર ગૂંચવી નાખશે એટલે એ કહી નથી શકાતા તમારે એટલે આવી પ્રકૃતિ વિચિત્ર પ્રકૃતિ થઈ ગઈ છે હવે આ થઈ જાય છે બધી વસ્તુ કોઈ કરતું નથી બરોબર છે થઈ જાય છે એટલે જો જ્ઞાની પુરુષ આખું જગતનું પૃથ્થકરણ કર્યું કે ફોરેનના લોકો વિષય આત્મા છે અને હિન્દુસ્તાનના લોકો કસાય આત્મા છે વિષય આત્મા નથી વિષયમાં તો એને પરણ પડવું પડે છે અચ્છા પણ કસાય આત્મા છે સાત પેઢી નો લોભ હોય ક્રોધ માન માં આ લોભ સાત પેઢી ના હોય તમારે બરોબર એટલે એનાથી પોતાનું પોતે પોતાના સ્વરૂપમાં નથી પરમાં રહે છે ને એના આધારે પછી આ વિષયમાં પડેલો છે પણ ઓરિજિનલ ડેવલપ કહેવાય કસાય આત્મા એટલે ડેવલપ કહેવાય તમારે બરોબર અને વિષય આત્મા એ અનડેવલપ કહેવાય તમારે બરોબર જ્યાં સુધી એને સાત પેઢીનો ક્રોધમાન માયેલો ઉભો થાય ને ત્યાર પછી એ મોક્ષે જાય ને આત્મા એને પ્રાપ્ત થાય બરોબર હવે આ પ્રકૃતિ બની હવે કોઈ માફી માંગશે ને કેવી રીતે તમે માફી આપી શકશો ના આપી શકાય કેવી રીતે સહજ ક્ષમા કરી શકશો ના સહજ ક્ષમા એટલે શું થઈ ગયું આખું પ્રકૃતિ ના આધારે ચાલે એટલે જયારે સાચો હશે ત્યારે એને ખોટો કહેશે અને ખોટો હશે ત્યારે સાચો કહેશે એટલે શું થયું આ વ્યવહાર સાચો ખોટો આ તમારો થાય છે ખોટો છે ત્યારે સાચો કહેશે સાચો જ ખોટો તો એમાંથી કર્મ બંધ પડશે કે કર્મની નિદ્રા થશે કર્મ બંધ પડે કર્મની સાયકલ ચાલુ થઈ ગઈ હવે તીર્થંકર કે જ્ઞાની પુરુષ મળે તો જ આ સાયકલમાંથી બ્રેક થાય ને છૂટી શકે બાકી છૂટી ના શકે ખરું ચોક્કસ નરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય બરોબર છે આપણે તો દાદા એમાંથી મુક્ત કરી દીધા છે તો કે તમને નિશ્ચયથી મુક્ત કર્યા છે વ્યવહારથી મુક્ત થવાનું બાકી છે હા એટલે વ્યવહારથી મુક્ત એટલે જે બિલીફ છે એ બિલીફને સમ્યક કરવાની અત્યારે આજે આ સમ્યક કરવાની છે આ વાર્તાલાપ દ્વારા સમ્યક કરવાની છે પછી તમારે સમ્યક થઈ તો એના આધારે તમારા બધા વ્યવહારો જોઈ લેવાના છે આ સમજાય કે ના સમજાય અને એ રીતે એનું ભેદાંકન કરો તો પછી એ રીતે તમારે ધીમે ધીમે વ્યવહારમાં પણ આખું આવી જાય
પેલું નિશ્ચયથી તો થઈ ગયા, પણ ચારિત્ર માં લાવવાનું કે નહીં લાવવાનું? ચોક્કસ પાંચ આજ્ઞા થી જ આવે તમારે. પાંચ આજ્ઞા થી જ આવે, પણ આપણે પ્રત્યેક અવસ્થામાં પ્રત્યેક પર્યાય કે વ્યવહારમાં પાંચ આજ્ઞાનો ઉપયોગ નથી થતો. નરેન્દ્રભાઈ ને દ્રષ્ટિ વપરાય છે, બરોબર નથી થતો એટલે સંભાવ નિકાલ કરવાનો છે. હવે નથી થતો એટલે નથી કરવો એટલે નથી થતો એવું નથી. જે સમજવાનું હતું એ સમજ્યા નથી ને બીજું સમજ્યા છે એના આધારે નથી થતો. બાકી આપણે કરવું તો આ જ છે, કારણ કે દરેક જીવને કાયમી સુખ જોઈએ છે, બરોબર છે. પણ એની પાસે જે મળ્યું છે કરેક્ટ એવું માને છે એટલે એ રીતે પછી ગૂંચવાય છે ને મૂંઝવાય છે ને આ બધી વસ્તુ થાય છે. બરોબર છે, કરેક્ટ. નરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? બરોબર, એક્ઝેક્ટ સમજાય. એને એવું નથી કે મારે જ્ઞાનમાં નથી રહ્યું, એને જ્ઞાનમાં જ રહેવું છે. કારણ કે એને પૂછીએ કે તમને સુખ જોઈએ કે દુઃખ જોઈએ, તો કે સુખ જોઈએ. પછી કાયમી જોઈએ કે પરમેનન્ટ? બરોબર છે, હા સમજે ને, કરેક્ટ. પણ એને જે સમજવાનો ભાગ છે એ સમજવાનો ભાગ બાકી રહી જાય છે. હા સમજે કે ના સમજે? બરોબર છે, બરોબર છે. એટલે સમજ્યા પછી હવે પ્રત્યેક વ્યવહારમાં એ વસ્તુ આખું ત્યાં સમજણમાં આવવું જ જોઈએ. તો કે એ સમજ્યા ને એટલે સમજણને દર્શન કહેવામાં આવે છે. બરોબર છે. અને દર્શનની અંદર વ્યવહાર આવી જાય એટલે જ્ઞાન આવી જાય. જ્ઞાન આવી જાય એટલે એ સમજણને કોષ કહેવામાં આવે છે, દર્શન કહેવામાં આવે છે. બરોબર. અને જેવું બીજ હોય એવું ફળ હોય. બરોબર છે, હા સમજાય કે ના સમજાય? એટલે તમારે પ્રત્યેક પર્યાયમાં પ્રત્યેક વ્યવહારમાં તમારી રોંગ બિલીફ છે એને રાઈટ બિલીફ જ કરવાની રહી તમારે. એટલા માટે સત્સંગ જરૂરી છે તમારે. બરોબર છે. એટલા માટે સચ્ચિદાનંદ સંઘની સ્થાપના કરી અને હવે તો આખો ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને એ રીતે આ બધી વસ્તુ મૂકી છે કે આ સત્સંગ કરો તમારે. બરોબર. એટલે પ્રત્યેક પર્યાયમાં પ્રત્યેક વ્યવહારમાં પ્રત્યેક અવસ્થામાં તમારે આખું તમારે આખું એને સમ્યક કરવાનું રહ્યું તમારે. અણુ અણુ પરમાણુ પરમાણુ શ્વાસ ઉશ્વાસ અસ્થિ મજ્જામાં બધું રોંગ બિલીફો છે. રોંગ બિલીફ છે, કલ્પનાની બહાર રોંગ બિલીફો છે. હવે એ બધી જ રોંગ બિલીફ સમ્યક કરવા માટે પુરુષાર્થ કરવાનો છે કે ખાલી સમજવાનું છે? એક સમજવાનો છે, એ સમજો ને એને જ પુરુષાર્થ કહેવામાં આવે. બરોબર છે. સમજણને જ પુરુષાર્થ કહેવામાં આવે તમારે. બરોબર છે, બરોબર. એટલે દર્શન ક્રિયા ને જ્ઞાન ક્રિયા ને યથાર્થ પુરુષાર્થ કહેવામાં આવે છે. બરોબર. હતું ને, અને જોવું જોવું હતું ને, અને જાણવું તમારે. એને દર્શન ક્રિયા જ્ઞાન ક્રિયા કરવામાં આવે છે એટલે જોવા જાણવાની પ્રક્રિયા ને પુરુષાર્થ કહેવામાં આવે છે. એના કરતા ના બને, ભોગતા ના બને. કેમ? તો કે જસ્ટ હેપનિંગ જગત છે, કોઈ જગત બનાવ્યું નથી. જગત બનાવ્યું હોય તો હું કરું છું, તે કરે છે ને તેવું કરે છે. બરોબર. તો હેપનિંગ જગતમાં ભૂલવારા કેટલા હશે? એકાદ બે જણા હશે? ના, બધા જ હશે. હેપનિંગ જગતમાં ભૂલવારા કેટલા હશે? એકાદ બે જણા તો કે લાખો હશે? લાખો લાખો ભૂલવાર. એક પણ નહીં, હેપનિંગ જગતમાં કોઈ ભૂલવારો ના હોય. ઓહો, હેપનિંગ જગતમાં કોઈ ભૂલવારો નહીં. બરોબર. કોઈ કરતા હોય તો ભૂલવારો હોય. હા હા હા, કોઈ જગત બનાવ્યું જ નથી. બરોબર છે. આ તો ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ છે, ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ છે, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ છે, વાસ્તવિક નથી. બરોબર છે. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર નહીં, ખરેખર નહીં. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર, વાસ્તવિક, ખરેખર. એટલે જગત ભગવાને બનાવ્યું જ છે એ ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ પ્રમાણે બરાબર છે, મુસ્લિમ વ્યૂ પોઈન્ટ પ્રમાણે બરાબર છે, ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ પ્રમાણે બરાબર છે. નોટ બાય ફેક્ટ, નોટ બાય ફેક્ટ. એટલે વ્યૂ પોઈન્ટ થયો એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થયો તમારે, એટલે ખરેખર નહીં. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ એટલે ખરેખર તમારે. બરાબર. એટલે હેપનિંગ જગતમાં તમારે કોઈ પણ તમારે ભૂલવારો ના હોય. બરોબર છે. હા, તમને જગતમાં કોઈ ભૂલવારો ના હોય. પણ તમને હેપનિંગ જગત નથી લાગતું માટે તમે ભૂલવાળા છે, અને બાકી જગત તો ભૂલ વિનાનું જ છે. ભૂલ વિનાનું છે. બરોબર. સમજાય? પણ તમે ભૂલવાળા છો એટલે ભ્રાંત દ્રષ્ટિથી તમે જગતને ભૂલવાળા જો છો અને પોતાની ભૂલ નથી જોતા.
બરોબર. હવે દાદાની દ્રષ્ટિ મળી એટલે સમ્યક દ્રષ્ટિ મળી એટલે જગતને તમારા નિમિત્તની શું જુઓ ને તમારે ભૂલ જુઓ છો, જેવી તમારે ભૂલ જોઈ એટલે તમે ભગવાન થઈ ગયા. ખાલી જોવાનું જ છે. એ જોવાના ભાગને આલોચના પ્રતિકોણ પ્રતિક્રિયા કહે છે. જોવાના ભાગને આલોચના, ખાલી જોવાના ભાગને, ખાલી જોયું એટલે એ ભૂલ જતી રહી. બરોબર, 100% મને મારી ભૂલ દેખાવી જોઈએ. હા, દેખાવી જોઈએ પોતાની ભૂલ. ભૂલ એટલે પેલી રોંગ બિલીફ, એ જ ભૂલ. તો કે આમાં અહીંયા સમજવાનું છે તો કે રોંગ બિલીફ છે એને બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ, બ્લન્ડર્સ કહેવાય. એટલે હું નરેન્દ્રભાઈ છું એને બ્લન્ડર્સ કહેવાય. બરોબર છે. હું ટીચર છું એ બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ કહેવાય. હા, સમજાય ને. હું પ્રજાપતિ છું એ બ્લન્ડર્સ કહેવાય. બરોબર છે. હું હિન્દુ છું એ બ્લન્ડર્સ કહેવાય. એ બ્લન્ડર્સ કહેવાય. હું જાડો છું, પાતળો છું, જ્યાં હું લાગે એને બ્લન્ડર્સ કહેવાય. અને મારું છે એને મિસ્ટેક કહેવાય. મિસ્ટેક કહેવાય. એટલે હું નરેન્દ્રભાઈ છું એને અજ્ઞાન કહેવાય તમારે, એટલે બ્લન્ડર્સ. અને અજ્ઞાન પ્રત્યે પ્રેમ એટલે નરેન્દ્રભાઈ માટે પ્રેમ થયો એટલે એના માટે રાગ થયો, માટે સામે આત્માના ભાગમાં દ્વેષ થયો તમારે. બરોબર છે. એટલે એ જે રાગ દ્વેષ છે એ ભૂલ કહેવાય. બરોબર છે. અને હું નરેન્દ્રભાઈ છું એ બ્લન્ડર્સ કહેવાય. બરોબર છે. રાગ દ્વેષ એ મિસ્ટેક છે. અને રાગ દ્વેષ એ મિસ્ટેક કહેવાય, ભૂલ કહેવાય. અને હું નરેન્દ્રભાઈ છું એ બ્લન્ડર્સ કહેવાય. બ્લન્ડર્સ છે. તો દાદાએ તમારી બ્લન્ડર્સ ઉડાડી, હવે ભૂલ ભાંગવાની છે. ઓ, બરોબર છે. એટલે રાગદ્વેષ ના આધારે ક્રોધમાન માં અલોપ થાય છે, 8 પ્રકારના કર્મ સંબંધી દોષો થાય છે, 18 પાપસ્થાનો સંબંધી દોષો થાય છે, 4 મારુતો સંબંધી દોષો થાય છે. આ સમજાય ને. પણ એ અજ્ઞાનતાને આધારે રાગદ્વેષ થાય છે એટલે આ બધી ભૂલો થયા કરે છે. બરોબર છે. એટલે હવે દાદાએ તમને જ્ઞાન માટેનો પ્રેમ ઉભો થયો એટલે વિતરાગ થયો એટલે હવે તમારે આ અને આ આ નરેન્દ્રભાઈ ના વ્યવહાર ને જોવા જાણવાનો રહ્યો. એના કરતા નથી બનવાનું, ભોગતા નથી બનવાનું તમારે. બરોબર છે. પણ હજી એ પ્રકારના સ્વાધ્યાય સત્સંગ નથી થયા એટલે ચારિત્ર મોહના ભાગમાં આપણે ક્યાં ને ક્યાં કરતા પણ ભોગતા પણ આપણે માની લઈએ છીએ, માની લઈએ છીએ, સમજી લઈએ છીએ. એટલે એ રીતે પછી સંભાવે નિકાલ થવાનો ભાગ કાચો પાકો રહે છે. કાચો પાકો રહે. બરોબર છે. એવી જ આખી આ બધી વસ્તુ છે. એટલે કહે છે ભગવાન તમારું ઉપરી નથી, ભગવાન તમારું સ્વરૂપ છે, તમારી બ્લન્ડર્સ અને મિસ્ટેક તમારા ઉપરી છે. બરોબર, બરોબર છે. હવે આ ભગવાન તમારું ઉપરી છે તો એ તમારે એ ભૂલ કહેવાય. એ ભૂલ કહેવાય, મિસ્ટેક કહેવાય. હા. અને સમજ પડી ગઈ કે ભગવાન મારો ઉપરી નથી, ભગવાન મારું સ્વરૂપ છે તમારે, તો એ મિસ્ટેક જતી રહી, જતી રહી, એ ભૂલ જતી રહી. વાત સમજાય ને. કે ભગવાન મારું સ્વરૂપ છે. વાત સમજાય કે ના સમજાય? બરોબર છે. અને આ બ્લન્ડર્સ અને મિસ્ટેક મારા ઉપરી છે તમારે. બસ આ પતિ ગયું, ભૂલ તમે સુધારી દીધી. એટલે આલોચના પ્રતિકોણ પ્રત્યાખ્યાન થઈ ગયું. આ તમારું દર્શન જ્ઞાન ચોખ્ખું થઈ ગયું. બરોબર છે. એક્ઝેક્ટ એક્ઝેક્ટ. એટલે બ્લન્ડર્સ અને મિસ્ટેક જ મારા ઉપરી છે, એ આ ફિટ થયું. આ સાયન્ટિફિકલી તમારા થી. બરોબર, બરોબર. એટલે એમાં પુરુષાર્થ કહેવાય. તમે પુરુષ થઈને પુરુષાર્થ કરો છો. એટલે દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા ચાલુ થઈ પ્રત્યેક પર્યાયમાં, પ્રત્યેક વ્યવહારમાં, પ્રત્યેક અવસ્થામાં, સારા ખોટા રાગ દ્વેષ વાળા વ્યવહારમાં, આદિ વ્યાધિ ઉપાધિ વાળા વ્યવહારમાં તમારું આખું જ્ઞાતારષ્ઠા પણ ઉભું થયું. એ કર્મ ના કરતા ભોગતા નથી બનતા, જ્ઞાતારષ્ઠા બની ગયા. બરોબર છે, બરોબર છે. નરેન્દ્રભાઈ વાત સમજાય કે ના સમજાય? એક્ઝેક્ટ 100% સમજાય. બહુ આનંદ થઈ ગયો. સરસ. 2-3 દિવસ થી આખું ગુચવાડો હતો ને, આખું શમન થઈ ગયું. શમન થઈ ગયું બધું. હા, બહુ શમન, સરસ આનંદ થઈ ગયો. અને હા હા, બહુ સરસ. એટલે અંદર એવું સ્ટ્રોંગલી નિશ્ચય થાય જ છે રોજે કે દાદાની 5 આજ્ઞામાં નિરંતર રહેવા એવી એ દાદા ભગવાન મને શક્તિ આપો, શક્તિ આપો, એવું માંગવાનું થાય છે સતત, નિરંતર થાય. હવે એ 5 આજ્ઞામાં રહેવાનું એ જે થાય છે સારું છે, પણ અમુક ફેરી અમુક સંજોગ છે માટે આવું થાય છે. હા. હવે આ સત્સંગ દ્વારા તમારું વિઝન ક્લિયર થાય, અને વિઝન ક્લિયર થયા પછી 5 આજ્ઞામાં રહેવાનો ભાગ છે એ આખું પાછું જુદું પડી જાય. ઓ, અત્યારે તમારું વિઝન ક્લિયર થયું ને, હવે 5 આજ્ઞામાં રહેવું છે ને. બરોબર.
એ બહુ મોટો નિર્ણય છે, અદભુત કહેવાય તમારે. એમાં તમને અંતરાય ના પડે, તરત જ કેશ રોકડું ફળ આપે તમને. બરોબર કે ને, ધીસ ઇઝ ધ કેશ બેંક ઓફ ડિવાઇન સોલ્યુશન. ઉધાર નહીં, રોકડું ફળ આપનારું છે. બરોબર છે. હેપનિંગ જગત છે એટલે આ જગતમાં કોઈ ભૂલવાળો હોય જ નહીં. ભૂલવાળો હોય, ભૂલવાળો છે એટલે તું ભ્રાંતિમાં છું, એટલે તું ભૂલવાળો છું એટલે ભ્રાંતિ છે. તને હેપનિંગ જગત નથી લાગતું માટે તને ભૂલ દેખાય, પણ જેવું હેપનિંગ જગત લાગે તો તું ભૂલ વિનાનો થઈ ગયો. બરોબર છે. એટલે પછી કવિરાજે લખ્યું કે ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. બરોબર છે. અને ફરીથી થાય નહીં તે ભૂલ, સદાય જાગૃત હોય ભગવાન. સદાય જાગૃત. બરોબર છે, બરોબર છે. આમ કેટલું બધું ભારે વાક્ય કહેવાય, અને આમ કેટલું સરળ કે ભૂલો પોતાની જોનારા થઈ શકે ભગવાન. બીજું કશું કોઈ વ્રત નિયમ તપ જપ કરવાનું નથી. પાડાના વાક્ય પખાલીને ડામ નથી દેવાનો તમારે. એક્ઝેક્ટ. એ સત્સંગ દ્વારા તમે સમજાવ્યા, ભૂલો પોતાની જોનારા. તો કે અત્યાર સુધી હું આ જગત ભગવાને બનાવ્યું છે અને ભગવાન બધું કરે છે, આ તો સમજાવ્યું. તો ભગવાન તો આમાં પડે જ નહીં, એને શું લેવા દેવા છે? એને કયા મા બાપને કઈ બધું પેઢીઓ ચલાવવાની છે? કયા છોકરાનું બધું ઘર ગ્રસ્તી ચલાવવાની છે? બરાબર ને? એને આ જગત ભગવાને બનાવ્યું જ નથી, આ તો ભ્રાંતિથી છે. હેપનિંગ જગત છે. કેટલાય લોકો માને છે, કરોડો અબજો લોકો માને છે તમારે. બરાબર છે. યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે, નોટ બાય ફેક્ટ. એટલે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ છે, બાય રિયલ પોઈન્ટ થી તમારે એ કરેક્ટ નથી. શુદ્ધાત્મા છે એટલે હવે આ વ્યૂ પોઈન્ટ થઈ ગયો તમારે, એટલે ખરેખર નહીં. ખરેખર નહીં. આ શું ને, રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, ખરેખર નહીં. રિયલ વ્યૂ પોઈન્ટ એટલે દરસલ છે, ખરેખર કાયમ. અને પેલું વિનાશી શક્ય તમારે. બરોબર. દાદા શું તમને આવડો મોટ, આખું પઝલ તમારા ચુટકી વગાડ્યો એના લાખના ભાગમાં સોલ્વ થઈ જાય એટલી અદભુત વસ્તુ આપી ગયા છે. અદભુત વસ્તુ. અને આ જે તત્વ છે એને દાદા ભગવાન કહે છે. અને આવું તત્વ અંબાલાલ પટેલમાં ખુલ્લું થઈ ગયું એટલે એ રીતે આપણને કામમાં આવ્યા અને જગતને કામમાં આવ્યા. બરોબર, બરોબર. અને આવું તત્વ દરેક જીવ માત્ર ની અંદર છે. હા હા, છે છે. પાછું ને એને. બરોબર. હવે આ તમારે એ રૂપ થઈને બોલે છે એ દાદા ભગવાન. એ દાખલા રૂપ છે, દ્રષ્ટાંત રૂપ છે, એટલે એ રૂપ થઈને બોલે છે. એ જડ શબ્દો નથી બોલતા. બરોબર. એ અનુભવે છે ને એ રૂપ થઈને બોલે છે એટલે તમને ક્રિયાકારી થાય. એમ ઘેટાના તેડામાં સિંહનું બચ્ચું બે ત્રણ વર્ષ રહે એટલે ઘેટા જેવું થઈ જાય કે ના થઈ જાય? ઘેટા જેવું થઈ જાય. એની માં કે બાપ ત્રાળ પાડે તો પછી ઘેટા જેવું રહે કે તરત જ સિંહ ગર્જના પોતે કરે? એને પોતાનું સ્વરૂપ સિંહ ગર્જના કરે. આ દાદા ભગવાન સિંહ છે, એમને સિંહ ગર્જના કરી એટલે તમારા બધા આ બધા કર્મો છે બધા. બરાબર ને? એ બધા ઘેટા છે તમારે, એ બધા ભાગી ગયા અને આ તમારા તમારું દરસલ સ્વરૂપ ખુલ્લું થઈ ગયું. બરોબર છે, બરોબર છે. તમે હમણાં ગઈકાલે સત્સંગમાં વાત કરી ને કે બે દિવસ પહેલા પેલા રજનીકાંતભાઈ ના પરમિશન લઈને વાત કરી કે હું કહું એમ, અને પછી જે વાત કરીએ તો એ વાક્ય આમ અહો થઈ ગયેલું કે દાદા ભગવાન ને જે સુરત રેલવે સ્ટેશને જે પ્રગટ થયું એ વસ્તુ તમને અંદર પ્રગટ તમને થઈ શકે. આ ક્ષણે થઈ શકે, આ ક્ષણે થઈ શકે. બરોબર છે. અને આ તો કેવું છે કે આ તો લઘુતા ગ્રંથિ ગુરુતા ગ્રંથિ. તમે શુદ્ધાત્મા થયા એટલે હવે લઘુતા ગ્રંથિ ને ગુરુતા ગ્રંથિ ના રહી. ના રહી. બરોબર છે. પણ હજી આપણે ભક્ત ને ભગવાન રીતે ભજના કરે ના, તમને ભગવાન બનાવીને ભગવાનની ભક્તિ કરાય છે. બરોબર છે. એટલે જેવું દાદાને થયું એવું તમને પણ થઈ શકે. બરોબર છે, થઈ શકે. તો અત્યારે તો આ કોરોનાનો સંયોગ છે એટલે તમને 100% તમારું મૃત્યુ દેખાય છે, તમારો જન્મ દેખાય છે. પાછું ને તમારો અજન્મ પણ દેખાય છે. તમારે બધું તમારું જળ ચેતન આખું દેખાય, પ્રકૃતિનો ભાગ દેખાય, પુરુષનો ભાગ દેખાય, આલોચના દેખાય, પ્રતિક્રમણ દેખાય, પ્રત્યાખ્યાન દેખાય, સામાયિક દેખાય, બધું એઝ ઇટ ઇઝ એક જ સમયમાં બધું દેખાય છે. એટલે જ્ઞેય જ્ઞાતા ને દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થયો. બરોબર છે. આ સમજ્યા કે ના સમજ્યા? એટલે જેવું સુરત સ્ટેશને થયું એવું તમને આજે પણ આ ક્ષણે થઈ શકે. બહુ મોટી વાત. પણ એવું ખરું કે એ ટકે નહીં, કારણ કે આ કાળ એવો છે ને એ પ્રમાણે દેહ છે એટલે ટકે નહીં. બરોબર. પણ તમે કારક સર્વજ્ઞ બની શકો, કાર્ય સર્વજ્ઞ તમારું માયુજ ક્ષેત્ર થઈને થાય તમારે.
બરોબર છે પણ આ વસ્તુ તમને બની શકે બરોબર છે આ તમને કે ના સમજાય એવી શક્તિ અને આશીર્વાદ મને આપો હા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે દાદાના આખું જ્ઞાન જેમ છે તેમ સમજાય અને એ સમજાય ને એને આપણે પુરુષાર્થ કહેવાય એવા પુરુષાર્થ તમારો ખુલ્લો થાય એવા મારા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ છે પુરુષ થઈને પુરુષાર્થ ખુલ્લો થાય પ્રકૃતિ થઈને પુરુષાર્થ ખુલ્લો ના થાય ભ્રાંત પુરુષાર્થ કહેવાય પુરુષ થઈને પુરુષાર્થ ભગવાન થઈને ભગવાનની ભક્તિ કરવાની ભગવાન શિષ્ય અને ભગવાન એ રીતે ના થાય તમારે ભગવાન થઈને ભગવાનની ભક્તિ દાદા આપી છે દાદા ભગવાન આપણા ઉપરી નથી દાદા ભગવાન આપણું સ્વરૂપ છે સ્વરૂપ છે આપણી બ્લન્ડર્સ અને મિસ્ટેક આપણા ઉપરી છે એ તો બતાવી દીધી કે હું જયમેશ છું હું નરેન્દ્ર ભાઈ છું બ્લન્ડર્સ છે અને આ મારું છે મિસ્ટેક છે રાગ દ્વેષ છે ક્રોધમાન માયેલો છે આ પ્રકારના કમાય બધી ભૂલો છે બધી વસ્તુ દાદા આખું બાય રિલેટિવ પણ થી જયમેશ છું બાય રિયલ પણ થી શુદ્ધાત્મા છું જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા એ આખું આપણે રિયલાઇઝ કર્યું ફાઇલો સંભાવ નીકળી રહ્યો તમારે કરેક્ટ એક્ઝેક્ટ આ સમજણ ઉભી થઈ એટલે ફાઇલ નો નિકાલ કરવો ના પડે થવા જ મળે જેમ જેમ સંજોગ આવે પણ દરેક નું આયુષ્ય હોય જેમ ભગવાન માં 12.5 વર્ષ લાગે એવી તો આપણા પણ કર્મ ની નિજરા થવાના સમય હોય બરોબર બધું આજે ને આજે થાય એવું ના આવે એનો બધો કાળ પાકે ત્યારે બધું થાય તો આપણે એની ચિંતા નથી બરોબર છે જયારે પણ આપણે આપણું દર્શન આપણું દર્શન જ્ઞાન બરાબર કરી દીધું હા જોવાનો ભાગ છે જે બરાબર કરી દીધો પાછું ને જોવાનો ભાગ એટલે સમજણ આપણી બરાબર કરી દીધી પાછું ને બરાબર છે એટલે આપણું કામ થઈ ગયું ચોક્કસ થઈ ગયું આજે થઈ ગયું મારું કામ થઈ ગયું તમારે ચોક્કસ થઈ ગયું 100% થઈ ગયું 100% થઈ ગયું પૂરેપૂરું થઈ ગયું મને એ જ હતું 2-3 દિવસ થી કે વાત કરું આજે આપ દેખી રીતે ગીતાબેન ને નિહેલ ને બધાને થશે તમને આપ થશે પણ પેલા ને થશે એટલે તમને લાગે હાલા તો મને નુકસાન થઈ ગયું હું સુધરી ગયો એટલે આ લોકો નો ફાયદો થઈ ગયો હવે કઈ બોલતા નથી ટકો નથી કરતા કઈ કહેતા નથી આમ દેખી તો ફાયદો ગીતા બંને થાય તમારે સાચું એમને ફાયદો થાય પણ તમારું અંદર સુધરે તમને ફાયદો થાય તમારે આમ દેખી તો ફાયદો બહારના લોકોને વધારે થાય કે તમારું બરાબર થાય ને એટલે તમે સ્વભાવમાં આવી જાય સામાન્ય રીતે લોકોને બહુ જ રાહત થઈ જાય બરોબર છે દેખીતા ભાગમાં બધા ગીતા બેન અને નેહલ ને બધાને લાભ બધા લાગશે ખુશ થઈ જશે બરોબર છે પેલા નરેન્દ્રભાઈ કેવા હતા અને આજે જો આસમાન જમીન નો ફેર થાય એ વખાણ બધાને કરશે પણ જે પેલું ડકો ટકલ થતી હતી ને બીજી જે ધણી પણ કે ફાધર પણ હતું ને એ બધું એ લોકોને નહીં લાગે એટલે એ લોકો તમારા વખાણ કરશે તમારે બરોબર હા ને એટલે એ રીતે તમને ખબર પડે કે તમારી ગાડી ટ્રેક ઉપર આવી છે તમને નહીં ખબર પડે પણ તમારાથી બીજા જે ભયભીત થતા હતા કે બીજી રીતે બધું એમને રહેતું હતું એ નિર્ભય નિશ્ચય નિરાકર પણ આવ્યું એટલે તમારું ડેવલપમેન્ટ થયું કહેવાય તમે તમારા વખાણ કરો તો એ ડેવલપમેન્ટ ના કહેવાય લોકો કરશે એ ગીતા બેનના છોકરાઓ બધા કરશે કે પપ્પા કેવા થઈ ગયા પેલા કેવા હતા અત્યારે સરસ થઈ ગયા બરાબર મારા પપ્પા એ મારા પપ્પા છે બીજા નથી પેલા જવા દો ને કે પપ્પાને વાત કરીશું બધું ગૂંચવી નાખે આમ પૂછે નામ પૂછે ને બધું બરોબર છે બરોબર છે અત્યારે એવું જ છે બધું ખૂબ ખૂબ મને આશીર્વાદ આપો અને ખૂબ ખૂબ આશીર્વાદ છે યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થાય ભ્રાંત પુરુષાર્થ ને પણ યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થાય યથાર્થ પુરુષાર્થ ને જોવા જાણવાનું ભાગ છે તમારી સમજણ બરાબર થઈ એટલે તમે પુરુષ છે અને પુરુષ ના આધાર પછી તમારો પુરુષાર્થ ચાલુ થાય છે સમજણ ને કોઝ કહેવામાં આવે છે અને જ્ઞાન ને ઇફેક્ટ કહેવામાં આવે છે કઈ કોઝ ની અંદર બીજ ની અંદર ફળ આવી જ જાય તમારે એટલે જ્ઞાન એ ફળ કહેવાય અને એ તમારે દર્શન છે કોઝ કહેવાય એટલે એવો આખો તમારો યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થાય પર્યાય પર્યાય અવસ્થા એ અવસ્થા એ વ્યવહારે વ્યવહારે તમારે થાય
તમારા દ્રવ્ય ગુણ જે છે એ તો તમારે એવા ને એવા જ છે તમારે, પણ અવસ્થા અવસ્થામાં તમે વિભાવમાં છો એના આધારે તમને આ તમે સ્વભાવનાથી એવું બોલો છો તમારે, વાત ને બરોબર છે. દ્રવ્ય આત્મદ્રવ્ય જે છે તમારે અને એ તમારે એનો ગુણ છે તમારે જોવા જાણવાનો ભાગમાં તમારે અત્યારે એની અંદર જે નરેન્દ્રભાઈ છે, હું નરેન્દ્રભાઈ છું, એ અવસ્થાઓ બધી બદલાય કરે છે અને એના આધારે તમને તમારા ઉપર સાયકોલોજી ઇફેક્ટ ઉભી થાય છે. એ દાદા એ દૂર કરી આપી ઉડાડી દીધી. બરોબર છે, કરેક્ટ કરેક્ટ એક્ઝેક્ટ. બીજું કઈ? બસ એક્ઝેક્ટ. એ ગુંઠાણું એક પૂરું થયું. ગુંઠાણું પૂરું થયું, 51 મિનિટ પૂરું થઈ ગયું. 51 મિનિટ અને બહુ સામાયિક થઈ ગયું, સામાયિક થઈ ગયું અને પરફેક્ટ સામાયિક થઈ ગયું. એટલે આખું આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન સામાયિક તમારે ચાર ફેઝ. એટલે 16 સૂક્ષ્મ સૂક્ષ્મતમ અને સૂક્ષ્મતમ આખું થઈ ગયું તમારું પરફેક્ટ. બરાબર છે, વાત છે કે ના? એક્ઝેક્ટ. ઓકે, હા ચાલો. જય સચિદાન.